નમસ્તે ગુજરાત. વશિષ્ઠ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું નેહા ગોંડલે આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ ભૌતિક વિજ્ઞાનનું, ધોરણ 10ના ભૌતિક વિજ્ઞાનનું ચેપ્ટર પ્રકાશીય ઉપકરણો અને માનવ આંખનું બીજો નવો ટોપિક, કે જેનું નામ છે ટર્મ્સ રિલેટેડ ટુ સ્ફેરિકલ મિરર્સ, એટલે કે ગોલી અરીસાઓ સાથે જોડાયેલ કેટલીક વ્યાખ્યાઓ. તો ગોલી અરીસાઓ બે પ્રકારના, અંતર્ગોળ અરીસો અને ગોલી અરીસો. હવે ગોલી અરીસાઓ પહેલાં તો કોને કહેવાય? તો કે કોઈ પોલો નક્કર, પોલો ગોળો છે. ગોળાના પણ બે પ્રકાર, નક્કર ગોળો અને પોલો ગોળો. એમાંથી આપણે પોલો ગોળો લેવાનો છે, નક્કર ગોળો લેવાનો નથી. પોલો ગોળો એટલે શું? કે અંદરથી ખોખલો હોય, અંદર તેની અંદર કંઈ જ નથી. બલૂન આવે તે રીતે બલૂન્સની અંદર કેમ કંઈ ના હોય અને ખાલી ફરતી કોર ગોળ ફુગ્ગા જેવો હોય, એ જ રીતે. તો પોલો ગોળો લેવાનો છે. હવે હું એ ગોળાને વચ્ચેથી ચપ્પુ વડે કટ કરું છું તો શું થશે? આ પોલા ગોળો જે છે તેના બે ભાગમાં ડિવાઈડ થઈ જશે, આ ભાગ વન અને આ ભાગ ટુ. તો હવે હું આ એક બીજા ભાગને ફોર એક્ઝામ્પલ લઉં છું, અલગ કરવામાં આવે છે બીજા ભાગને. તો આ જે બીજો ભાગ છે તેની બંને સપાટી કેવી છે? અત્યારે કાચની જ બનેલી છે. મીન્સ કે કોઈ એક સપાટી પોલિશ કરેલી નથી, કાં તો કોઈ એક સપાટીને કોટિંગ લગાડેલું નથી. એટલે કે આ જે અરીસો છે તે અરીસો તરીકે વર્તતો નથી, જે કાચ છે તે. પરંતુ જો હું આ એક ભાગને બહારની સાઈડથી પોલિશ કરવામાં આવે, જો હું આ એક અલગ કરેલો ભાગ છે અને બહારની સાઈડથી પોલિશ કરું, એટલે કે એની અંદરની સપાટી કેના તરીકે વર્તે? પરાવર્તક સપાટી તરીકે. આ સપાટી જે છે તે પરાવર્તક સપાટી તરીકે વર્તે, બરાબર. તો આ જે અરીસો બને છે તે અંતર્ગોર અરીસો બને છે. હવે બહિર્ગોર અરીસો બનાવવા માટે શું કરીએ? તો કે આ જે સપાટીનો એક ભાગ છે તે મેં અલગ કરેલો છે તેની હું અંદરની સપાટી જે છે તે પોલિશ કરું, એટલે કે તેમાં કોટિંગ લગાવી દઉં કલરનું. તો આ જે બહારની સપાટી છે તે કઈ સપાટી તરીકે વર્તશે? પરાવર્તક સપાટી તરીકે. એટલે કે જો કોઈ પ્રકાશનું કિરણ બહિર્ગોર અરીસાની સપાટી પર આપાત કરવામાં આવે તો તેની બહારની સપાટી પરથી તે પરાવર્તિત થઈને તેના તેજ માધ્યમમાં પાછું ફરી જશે, તો એને આપણે કહીશું બહિર્ગોર અરીસો. હવે આપણે વાત કરીએ અંતર્ગોર અરીસો અને બહિર્ગોર અરીસો. આપણે આજે જોવાના છે ગોલી અરીસાઓ સાથે જોડાયેલ કેટલીક વ્યાખ્યાઓ, બરાબર. હવે કોઈ ફોર એક્ઝામ્પલ તમે કોઈ ગોળો લો યા તો સ્ક્વેર લો, હું કોઈ સર્કલ લઉં છું, બરાબર. હવે આ સર્કલની વચ્ચે જે આવે તેને આપણે શું કહીએ? કેન્દ્ર, બરાબર. સર્કલની જે મધ્યમાં હશે તેને આપણે કહીશું સેન્ટર. એવી જ રીતે હું કોઈ સ્ક્વેર લઉં તો સ્ક્વેરના મધ્યમાં શું હોય? સેન્ટર હોય. કોઈ ટ્રાયેંગલ લઉં તો ટ્રાયેંગલના એક્ઝેક્ટ મધ્યમાં હોય તેને આપણે શું કહીએ? સેન્ટર કહીએ. હવે આપણે આ જે અરીસો જે બનાવવામાં આવે છે, અંતર્ગોર અરીસો અને બહિર્ગોર અરીસો, તો અંતર્ગોર અરીસાનું કેન્દ્ર કોને કહેવાય અને બહિર્ગોર અરીસાનું કેન્દ્ર કોને કહેવાય એ આપણે સમજી રહ્યા છીએ. તો હું જો કોઈ સ્ક્વેર લઉં છું અને એ સ્ક્વેરનું જો આ કેન્દ્ર હોય તો એને આપણે કેન્દ્ર કહીએ. પરંતુ જો હું સ્ક્વેરને વચ્ચેથી કટ કરું, યા તો તમે એમ બી લઈ શકો કે આ સ્ક્વેરના હું ચાર ભાગ કરું, હું એને અહીંયાથી એક ભાગ કહું, અહીંયાથી આ બીજો ભાગ કહું, અહીંયાથી આ ત્રીજો ભાગ અને અહીંયાથી આ ચોથો ભાગ. મેં હજી અલગ કરેલા નથી તે ભાગને, ખાલી સર્કલને મેં ચાર ભાગમાં ડિવાઈડ કર્યા. પરંતુ મેં એમ એના જે સર્કલ છે તેમાંથી અલગ કરેલા નથી, જે સ્ફિયર છે, જે ગોળો છે એમાંથી અલગ કરેલા નથી. તો હું આ ભાગનું કે આ સર્કલનું કે આ સ્ફિયરનું કેન્દ્ર તો આ મધ્યમાં જ છે, બરાબર. તો હું મારે આ ભાગનું, આ જેટલો ભાગ છે એનું મારે જો કેન્દ્ર ગણવું હોય તો મારે કયું કેન્દ્ર હોય? આ સર્કલનું જ કેન્દ્ર હોવાનું, કારણ કે એ કેન્દ્રથી અલગ કરેલો તો નથી જ. તો જે સ્ફિયરનું કેન્દ્ર હશે તે જ આ ભાગ જે હું કાપવાની છું તે ભાગનું કેન્દ્ર બનશે. તે જ રીતે આ ભાગનું કેન્દ્ર, તો આ ભાગનું કેન્દ્ર તમને કોઈ પૂછે કે આ ભાગનું કેન્દ્ર શું હશે, તો તમને ખબર પડવી જોઈએ કે આ જે સ્ફિયર છે એનું કેન્દ્ર હશે તે જ આટલા ભાગનું કેન્દ્ર હશે. એવી જ રીતે આ ભાગ સાથે આ ભાગનું કેન્દ્ર પણ એ જ સેન્ટર હશે, બરાબર. તો જે સ્ફિયરનું સેન્ટર હશે તેમાંથી આપણે જો કોઈ ભાગને અલગ કરીએ તો એ ભાગનું સેન્ટર તમને કોઈ પૂછે તો એ ભાગનું સેન્ટર શું તો શું બને? એ સ્ફિયરનું કેન્દ્ર હોય તે જ બને. તો મારો કહેવાનો મતલબ કે જો આ કોનકેવ મિરર લઉં મેં, અંતર્ગોર અરીસો, બરાબર. આ અંતર્ગોર અરીસો છે, અંતર્ગોર અરીસાની આ બહારની સપાટી જે છે તે કેવી કરેલી છે? પોલિશ કરેલી છે.
તો અંતર્ગોર અરીસાને હું આ અંતર્ગોર અરીસો છે એની બહારની સપાટી કેવી કરેલી છે મેં પોલિશ કરેલી છે હવે આ અંતર્ગોર અરીસો છે જે આપણને ખબર છે કે તે એક પોલા ગોળાનો જે એક ભાગ છે આ જે ગોળો છે તેનો જે એક ભાગ છે તો આપણે સમજવા જઈ રહ્યા છીએ વક્રતા કેન્દ્ર એટલે શું તો પહેલાં આપણે એ સમજવું પડે કે અંતર્ગોળ અરીસો જે બનાવેલો છે તે પોલા ગોળાનું કેન્દ્ર કયું હશે તો કે અહીંયા જે હશે તે તો આ જે અંતર્ગોળ અરીસો છે તેનું કેન્દ્ર પણ શું હશે તે જે સ્ફિયરનું જે પોલા ગોળામાંથી તેને અલગ કરવામાં આવ્યો છે જે પોલા ગોળામાંથી તેને બનાવવામાં આવ્યો છે તે ગોળાનું કેન્દ્ર એટલે જ તો એટલે એ જ કોનકેવ મિરર એટલે કે અંતર્ગોળ અરીસાનું કેન્દ્ર બનશે બરાબર અંતર્ગોળ અરીસાનું કેન્દ્ર હવે આપણે એને વક્રતા કેન્દ્ર કહીશું શા માટે વક્રતા કેન્દ્ર આપણે આને વક્રતા કેન્દ્ર શા માટે કહીશું કારણ કે જો આ સ્ફિયરનું કેન્દ્ર હોય ને તો એને ગોળાનું કેન્દ્ર કહેવાય પરંતુ આપણે સ્ફિયરનું કેન્દ્ર નથી લેતા આપણે ખાલી ગોળાને કટ કરી દીધેલો છે ને આપણે ખાલી આટલા વક્રનું જ કેન્દ્ર લઈએ છીએ બરાબર આપણે આ વક્રનું જ કેન્દ્ર લઈએ છીએ એટલા માટે એને શું કહેવાય વક્રનું કેન્દ્ર યાની કે વક્રતા કેન્દ્ર આપણે એને સેન્ટર ઓફ કર્વેચર કર્વેચર એટલે કે કર્વ કર્વ સપાટી છે આ જે અંતર્ગોળ અરીસો છે તે એક કર્વ સપાટી છે તે એક વક્ર સપાટી છે અને તેનું કેન્દ્ર છે એટલે આપણે તેને વક્રતા કેન્દ્ર કહીશું હવે આપણે વક્રતા કેન્દ્ર એટલે શું એ સમજી લીધું હવે આપણે જોઈએ કે વક્રતા ત્રિજ્યા એટલે શું તો વક્રતા ત્રિજ્યા એટલે શું કે જે અંતર્ગોળ અરીસો યા તો બહિર્ગોળ અરીસો જે પોલા ગોળાનો ભાગ હોય જે પોલા ગોળામાંથી બનાવવામાં આવ્યો હોય તે ગોળાનું ત્રિજ્યા એટલે એને કહેવાય વક્રતા ત્રિજ્યા ફોર એક્ઝામ્પલ આ વક્રતા કેન્દ્રને આપણે કહીશું સી બરાબર હવે વક્રતા કેન્દ્ર અને આપણે કોઈ બી સર્કલની ત્રિજ્યા કોને કહેવાય તો સર્કલનું કેન્દ્ર સર્કલના સેન્ટરથી એના પરિઘ પરના કોઈ એક બિંદુ ફોર એક્ઝામ્પલ અહીંયા તમે લઈ લો બિંદુ એ તો સેન્ટર સીથી પરિઘ પરના વર્તુળનો પરિઘ પરના કોઈ પણ એક બિંદુ લઈ લો એ તો સીથી એ વચ્ચેનું અંતર જે છે તેને આપણે કહીશું ગોળાની મીન્સ વર્તુળની ત્રિજ્યા બરાબર હવે હું એક ફોર એક્ઝામ્પલ અહીંયા લઉં કે બી પોઈન્ટ છે તો વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરિઘ પરના બી બિંદુ સુધીના અંતરને શું કહીશું વક્રતા એને શું કહીશું એ વર્તુળની ત્રિજ્યા કહીશું તો એવી જ રીતે આ જે પોલો ગોળો છે પોલો ગોળો એટલે કે એના વચ્ચે તો કંઈ જ નથી પરંતુ જો હું એને વક્રતા કેન્દ્રથી તેના પરિઘ પરના ગોળાના જે પરિઘ છે એના પરના કોઈ એક બિંદુને જોડતી રેખા લઉં તો અહીંયાથી અહીંયા સુધીની આ જે રેખા છે અહીંયાથી અહીંયા સુધીની આ જે રેખા છે તેને આપણે કહીશું વક્રતા ત્રિજ્યા બરાબર અને વક્રતા ત્રિજ્યાને આપણે દર્શાવીશું કેપિટલ આરની મદદથી બરાબર બે ટર્મ શીખેલા વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા તો વક્રતા કેન્દ્ર કોને કહેવાય તો કોઈ પણ અરીસો ગોળી અરીસો યા તો તમે અંતર્ગોળ અરીસો લો યા તો તમે બહિર્ગોળ અરીસો લો જે તે અરીસો જે પોલા ગોળાનો ભાગ હોય એટલે કે જે પોલા ગોળામાંથી તે બનાવવામાં આવ્યો હોય તે ગોળાનું કેન્દ્ર એટલે કે આપણે એને શું કહીશું વક્રતા કેન્દ્ર હવે આપણે એને ગોળાનું કેન્દ્ર શા માટે નથી કહેતા કારણ કે આ એક વક્ર સપાટી છે આ વક્ર સપાટીનું કેન્દ્ર એટલે આપણે એને કહીશું વક્રતા કેન્દ્ર અને હવે વક્રતા કેન્દ્રથી એ જે વક્ર સપાટી છે એના પરના કોઈ પણ એક બિંદુ લો અહીંયાથી આ બિંદુ લો બરાબર તો એ બી બિંદુને જોડતી રેખા એટલે એને આપણે કહીશું કેપિટલ આર યાની કે વક્રતા ત્રિજ્યા તો કે અંતર્ગોળ અરીસો કાં તો બહિર્ગોળ અરીસો જે પોલા ગોળાનો ભાગ હોય યા તો જે પોલા ગોળામાંથી બનાવવામાં આવ્યો હોય તે ગોળાની ત્રિજ્યા એટલે કે વક્રતા ત્રિજ્યા ત્યારબાદ આપણે નેક્સ્ટ ટર્મ જે જોવાના છીએ તે છે અપાર્ચર યાની કે દર્પણમુખ હવે આ જે અંતર્ગોળ અરીસો છે તે પ્રતિબિંબ ક્યાંથી ક્યાં એરિયા સુધી રચશે એના એના પર કેટલી સપાટી પર પ્રકાશનું પ્રતિબિંબ મળશે તો તે પ્રકાશનું પરાવર્તન કરી શકશે તો કે આટલા એરિયા અહીંયાથી અહીંયા સુધીનો આ બધા એરિયામાં બરાબર
અહીંયા સુધીના અગર કોઈ એરિયામાં પ્રકાશનું કિરણ અરીસા પર આપાત થશે, પરાવર્તિત સપાટી પર આપાત થશે, તો તે પરાવર્તિત સપાટી પરથી પરાવર્તન પામીને ફરીથી તે જ માધ્યમમાં પાછું આવશે, તો એને આપણે કહીશું દર્પણમુખ. એટલે કે જે અંતર્ગોળ અરીસો છે તેનો વ્યાસ છે, એનો વ્યાસ છે અહીંયાનો, બરાબર, એને આપણે કહીશું દર્પણમુખ. અને ત્યારબાદની જે ટર્મ છે તે છે પોલ. પોલ એટલે કે પી, પોલ પી એટલે કે ધ્રુવ, બરાબર. આ જે અંતર્ગોળ અરીસો છે આપણે એ તો જોયું કે આ જે આખો પોલો ગોળો છે એનું કેન્દ્ર એટલે કે સી, પરંતુ આપણે અંતર્ગોળ અરીસો બનાવ્યો તો એનું પણ કેન્દ્ર તો જોઈએ ને, તો એ કેન્દ્ર અંતર્ગોળ અરીસાનું કેન્દ્ર એટલે કે તેને આપણે દર્શાવીશું કેપિટલ પીની મદદથી, દર્શાવીશું કેપિટલ પીની મદદથી, બરાબર. ચાર ટર્મ શીખા. પહેલી વક્રતા કેન્દ્ર, એટલે કે અંતર્ગોળ અરીસો જે પોલા ગોળામાંથી બનાવવામાં આવ્યો છે તે ગોળાનું કેન્દ્રને આપણે કહીશું વક્રતા કેન્દ્ર, અને તેને કઈ સંજ્ઞા વડે દર્શાવીશું, કેપિટલ સી વડે. હવે અંતર્ગોળ અરીસો, આપણે અત્યારે અંતર્ગોળ અરીસાની જ વાત કરીએ છીએ એટલે હું અંતર્ગોળ અરીસો જ બોલીશ, બરાબર. અંતર્ગોળ અરીસો જે પોલા ગોળામાંથી બનાવવામાં આવ્યો છે તે ગોળાની ત્રિજ્યા, એટલે કે એને આપણે કહીશું વક્રતા ત્રિજ્યા. ત્રીજી ટર્મ એ છે દર્પણમુખ, બરાબર, અપાર્ચર કહીએ એને, દર્પણમુખ. દર્પણમુખ કોને કહેવાય? અંતર્ગોળ અરીસાનો આ જે વ્યાસ છે કે જેટલી સપાટી પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવશે તો તે ત્યાંથી પરાવર્તિત થઈને પાછું ફેરવશે, તો એને આપણે કહીશું, તે અંતર્ગોળ અરીસાનો જે વ્યાસ છે તેને આપણે કહીશું દર્પણમુખ. એટલે કે એટલા ભાગ સુધીમાં જો તમે પ્રકાશનું કિરણ આપાત કરશો ગમે તે ભાગમાં તો તે પ્રકાશનું પરાવર્તન કરવા શક્ય બનશે, તો તેને આપણે કહીશું દર્પણમુખ. અને આ જે અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસાનું જે કેન્દ્ર છે મધ્યમાં, એને આપણે કહીશું પોલ, યાની કે ધ્રુવ, અરીસાનું ધ્રુવ, બરાબર. ઓકે, આપણો પાંચમો કમ્પોનન્ટ છે તે છે મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષ કોને કહેવાય? તો કે અંતર્ગોળ અરીસો જે પોલા ગોળામાંથી બનાવવામાં આવ્યો છે એનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર, બરાબર. વક્રતા કેન્દ્રને આપણે સી વડે દર્શાવીએ, કેપિટલ સી વડે. તો વક્રતા કેન્દ્ર અને ધ્રુવ પી માંથી પસાર થતી રેખા એને આપણે કહીશું મુખ્ય અક્ષ. પસાર થતી કાલ્પનિક રેખા, એમાંથી કોઈ રેખા પસાર થતી નથી, પરંતુ આપણે કલ્પના કરવાની છે, આપણે ધારવાનું છે કે એમાંથી કોઈ રેખા પસાર થાય છે, કાલ્પનિક રેખા, તેને આપણે કહીશું મુખ્ય અક્ષ. બરાબર. તો હવે તમને એમ વિચાર આવશે કે વક્રતા કેન્દ્ર અને ધ્રુવ પી વચ્ચેનું જે અંતર છે એમાંથી તો વક્રતા ત્રિજ્યા પણ પસાર થાય ને. વક્રતા કેન્દ્ર અને ધ્રુવ પી વચ્ચેનું જે અંતર છે તેને આપણે વક્રતા ત્રિજ્યા કહીશું. પરંતુ આ જે મુખ્ય અક્ષ છે તે અનંત લંબાયેલી છે, મીન્સ માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી, અનંત લંબાયેલી છે કાલ્પનિક રેખા. તે ઓનલી અહીંયાથી અહીંયા સુધી જ, મીન્સ એ બંને વચ્ચેનું અંતર નથી. જે વક્રતા ત્રિજ્યા છે તે ડિસ્ટન્સ છે, તે અંતર છે અરીસાના વક્રતા કેન્દ્ર વચ્ચે અને ધ્રુવ પી વચ્ચેનું અંતર છે. કોણ? વક્રતા ત્રિજ્યા. પરંતુ જે મુખ્ય અક્ષ છે તેમાંથી પસાર થાય છે અનંત રીતે. આ સાઈડ બી અનંત રીતે લંબાયેલી છે અને આ સાઈડ પણ અનંત રીતે લંબાયેલી છે, માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી સુધી, મીન્સ કાલ્પનિક રેખા છે તે અનંત રીતે લંબાયેલી, બરાબર. તો આ પાંચ કમ્પોનન્ટથી આ વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, દર્પણમુખ, ધ્રુવ અને પાંચમું જે છે તે મુખ્ય અક્ષ. હવે આપણે જોઈશું કે સ્ફેરિકલ મિરર્સ, આપણે એકવાર આ જે વ્યાખ્યા છે તેના ઉપર નજર નાખી લઈએ કે વક્રતા કેન્દ્ર કોને કહેવાય? કે ગોળી અરીસો જે ગોળાનો ભાગ હોય તે ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. આ ગોળો છે અને આ જે આ અરીસો છે આટલો, બરાબર. તો આ જે ગોળાનું કેન્દ્ર હશે એ જ તે અરીસાનું કેન્દ્ર હશે, કારણ કે આપણે અરીસાને ગોળામાંથી જ તો અલગ કરવામાં આવેલો છે. એટલા માટે જે ગોળાનું કેન્દ્ર હશે તે જ અંતર્ગોળ અરીસાનું કેન્દ્ર બનશે. જો બહિર્ગોળ અરીસો હોય તો પણ સેમ વસ્તુ જ બને. અહીંયા બહિર્ગોળ અરીસો છે તો એનું કેન્દ્ર પણ વક્રતા કેન્દ્ર આ સાઈડ જ હશે. તો આને બી વક્રતા કેન્દ્ર સી કહેવાય, આને બી વક્રતા કેન્દ્ર સી કહેવાય. આ કોનવેક્સ અને આ કોનકેવ, બરાબર. નેક્સ્ટ વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? અરીસાની વક્રતા કેન્દ્ર અને ધ્રુવ પી વચ્ચેનું જે અંતર છે તેને આપણે કહીશું વક્રતા ત્રિજ્યા, યા તો જે ગોળામાંથી બનાવવામાં આવેલો છે તે ગોળાની ત્રિજ્યાને આપણે વક્રતા ત્રિજ્યા કહીશું, બરાબર.
અંતર્ગોળ અરીસો હોય તો આ કેન્દ્રથી અરીસાના કોઈ બિંદુ વચ્ચેના અંતરને આપણે કહીશું આર. આ છે કોનકેવ મિરર માટે, બરાબર. તો એને આપણે કહીશું વક્રતા ત્રિજ્યા. નેક્સ્ટ, મુખ્ય અક્ષ ગોળીય અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી સીધી રેખાને આપણે કહીશું મુખ્ય અક્ષ. ગોળીય અરીસાનો જે ધ્રુવ છે તે અહીંયા આપણે કહીએ કેપિટલ પી ધ્રુવ, અને વક્રતા કેન્દ્રમાંથી, વક્રતા કેન્દ્ર ગોળી અરીસાનું અહીંયા આવશે, એમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને આપણે કહીશું મુખ્ય અક્ષ, બરાબર. ધ્રુવ, ધ્રુવ કોને કહેવાય? તો ગોળી અરીસાના ભૌમિતિક કેન્દ્રને આપણે ધ્રુવ કહીશું. આ જે ગોળી અરીસો છે, અંતર્ગોળ અરીસો છે, તો તેના ભૌમિતિક કેન્દ્રને, આ અરીસાનું કેન્દ્ર અહીંયા છે, તો તેને આપણે કહીશું કેપિટલ પી, યાને કે ધ્રુવ. આ છે અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસામાં પણ સેમ ટુ સેમ જ આવશે. અને દર્પણમુખ, દર્પણમુખ કોને કહેવાય? તો ગોળી અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને, આ જે ગોળી અરીસો છે એની આ જે પરાવર્તક સપાટી છે એના વ્યાસને, જે સપાટી પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે અને એ પરાવર્તન કરે, તો એ સપાટી, એ સંપૂર્ણ સપાટીને આપણે કહીશું દર્પણમુખ, અપાર્ચર. ઓકે, તો પાંચ વ્યાખ્યાઓ છે, પાંચ ટર્મ્સ છે કે જે ગોળી અરીસાઓ, અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, બંને સાથે જોડાયેલી છે. નેક્સ્ટ આપણે જોઈએ મુખ્ય જે મેઇન ટોપિક છે આજના લેક્ચરનો, તે છે મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ. તો મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ, તો અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ અને કેન્દ્ર લંબાઈ એફ. મુખ્ય કેન્દ્ર એફ છે તે કેપિટલ એફ છે, કેન્દ્ર લંબાઈ એફ છે તે સ્મોલ એફ છે, એ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. હવે મુખ્ય અક્ષને સમાંતર અને તેની નજીક પસાર થતા પ્રકાશના કિરણો ગોળી અરીસા પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત કિરણો મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત થાય તેને આપણે કહીશું અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર. પહેલાં આપણે ફિગર દ્વારા સમજી લઈએ, પછી તમને આકૃતિ વ્યાખ્યામાં સમજ પડી જશે, બરાબર. આ આપણે લઈએ છીએ એક અંતર્ગોળ અરીસો, બરાબર. હવે એની મુખ્ય અક્ષ કઈ હશે? તો કે આ અહીંયા આપણે કહીશું કેપિટલ પી ધ્રુવ. હવે આ અરીસાનું જે કેન્દ્ર લંબાઈ છે એ છે, જે વક્રતા કેન્દ્ર છે તે છે કેપિટલ સી. હવે આપણે જો અંતર્ગોળ અરીસાની સામે કોઈ સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે, અંતર્ગોળ અરીસાની સામે કોઈ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે, તો હું આ અંતર્ગોળ અરીસો છે તેની સામે કોઈ સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરું છું, બરાબર. આ કોઈ સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરું છું અને અરીસાનું પ્રકાશનું કિરણ જે દિશામાં જાય છે તે દિશામાં એરોહેડ દર્શાવવું જરૂરી છે. તો મુખ્ય અક્ષને સમાંતર, આ મુખ્ય અક્ષ છે એને સમાંતર કોઈ પ્રકાશનું કિરણ આપાત કરું છું અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી સામે, તો શું થશે? પરાવર્તનના નિયમોનું પાલન કરીને તે અંતર્ગોળ અરીસાની જે પરાવર્તક સપાટી છે તે પ્રકાશના કિરણનું પરાવર્તન કરશે. હવે આપણને ખબર છે કે સમતલ અરીસો જ્યારે હોય ત્યારે સમતલ અરીસામાં આપણે લંબ દોરી શકીએ. સમતલ અરીસાના પરાવર્તનના નિયમો આપણે જોયેલા છે કે જ્યારે કોઈ સમતલ અરીસાની સામે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે, બરાબર, આ રીતે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે શું થશે? તે સમતલ સપાટી સાથે લંબ બનાવશે અને લંબની જેટલો આપાત કોણ હશે એટલા જ ખૂણાનો વક્રીભૂત કોણ, વક્રીભૂત કોણ બનીને પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ જશે, પરાવર્તન કોણ બનીને, બરાબર. તો આ જે આપાત કોણ જેટલા આઈ હશે એટલો જ આ પરાવર્તન કોણ આર હશે, બરાબર. તો આપણે સમતલ સપાટી પર જોયેલું, સમતલ સપાટીમાં જો હવે તમે લંબ દિશામાં પ્રકાશનું કિરણ આપાત કરો છો તો સમતલ સપાટી પર લંબ દોરવો ઇઝી છે, કારણ કે સપાટી જ સમતલ છે, લંબ તમે ઇઝીથી દોરી શકો. કોઈ સમતલ સપાટી આ રીતે લો તો એને લંબ દોરવો હોય તો એને 90° ખૂણો બનાવે, એ રીતે તમે કોઈ કાલ્પનિક રેખા પસાર કરો તો તેને લંબ બની જાય. પરંતુ તે જ રીતે જો તમારે વક્ર સપાટી પર કોઈ જ્યારે તમારે લંબ દોરવો હોય ત્યારે તમે શું કરશો? તો કે આ જે વક્ર સપાટી છે એના પર તમારે ક્યારેક લંબ દોરવો છે. તો કઈ રીતે દોરશો લંબ? સમતલ અરીસા પર ઇઝી છે, તમે સમતલ અરીસો છે એની સામે તમે કાલ્પનિક રેખા 90° ખૂણો બનાવ તો કાલ્પનિક રેખા દર્શાવી દો એટલે તમારે તે લંબ બની જાય. પરંતુ જ્યારે તમે વક્ર સપાટી પર તમારે લંબ દોરવાના આવે ત્યારે શું કરશો? કારણ કે તમે અહીંયા 90° બનાવી જ ના શકો,
ત્યાં તો તે વક્ર વક્ર સપાટી છે. તમારે 90 ડિગ્રી મીન્સ તમે આસાનીથી લંબ બનાવી શકશો નહીં. તો એના માટે લંબ બનાવવા માટે શું કરવાનું? તો કે તમે કોઈ સ્પર્શક ખબર હશે, ટેન્જન્ટ, આપણે ટેન્જન્ટ કહીએ. તો ટેન્જન્ટ એટલે શું? કે ટેન્જન્ટ એક એવી રેખા છે કે જે વર્તુળના કોઈ એક બિંદુમાંથી પસાર થાય છે, કોઈ એક જ બિંદુમાંથી પસાર થાય છે. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા વર્તુળનું પરનું કોઈ એક બિંદુ લઉં છું, એ તો સ્પર્શક તમે એને અડીને દોરો ત્યારે સ્પર્શક તમારે વર્તુળના કેન્દ્રમાં, વર્તુળના તે બિંદુમાંથી જ પસાર થશે, એક જ બિંદુમાંથી. બરાબર, તમે અહીંયા લો છો બી, તો બી બી બિંદુમાંથી પસાર થતી રેખા એટલે કે તમે તેનો સ્પર્શક દોરો છો બી બિંદુને અડે તે રીતે, તો તમે તેનો સ્પર્શક દોરશો એ રીતે. અહીંયા તમને લાગશે ઘણા બધા બિંદુ, પણ સ્પર્શક એક એવી રેખા છે આપણે એ રીતે દોરી શકીએ નહીં. એટલા માટે કે સ્પર્શક એટલે કે વર્તુળના કોઈ કેન્દ્ર, વર્તુળ પરનો જે પરિઘ છે તેના પરના જે બિંદુઓ છે એના કોઈ એક જ બિંદુમાંથી પસાર થતી રેખા એને આપણે કહીશું સ્પર્શક. હવે જો તમે કોઈ અહીંયા તમે સી બિંદુ લઈ લો તો એમાંથી પસાર થતી રેખા એટલે તે પણ સ્પર્શક જ કહેવાય. બરાબર, હવે તમે આ સ્પર્શકમાંથી પસાર થતો કોઈ કાલ્પનિક રેખા દોરો કે જે 90 ડિગ્રી પસાર થાય છે, 90 ડિગ્રી 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો કે આ સી બિંદુમાંથી હું આ જે લાઇન છે એને લંબ રેખા દોરું કે જે આના સાથે 90 ડિગ્રી બનાવે છે, તો તે સીધી પસાર થઈ જશે. બરાબર, અને તે કેમાંથી પસાર થશે? તો કે અહીંયા જે સર્કલનું જે વર્તુળ છે એનું કેન્દ્ર આવેલું છે તેમાંથી, આ જે સેન્ટર છે તેમાંથી. બરાબર, હવે એ જ રીતે હું આ એ બિંદુમાં, એ બિંદુમાંથી જે સ્પર્શક પસાર થાય છે એ સ્પર્શકને લંબ કોઈ લાઇન દોરું છું, આ સ્પર્શકને લંબ કોઈ લાઇન દોરું છું, તો તે પણ કેમાંથી પસાર થયેલી જોવા મળશે મને? વર્તુળના કેન્દ્રમાંથી. સેમ ટુ સેમ કોઈ બી બિંદુમાંથી પસાર થતી રેખા હું જ્યારે દોરું છું ત્યારે તે પણ શેમાંથી પસાર થશે? વર્તુળના કેન્દ્રમાંથી. એટલે કે કન્ક્લુઝન શું નીકળે? કે જે વર્તુળ છે, વર્તુળના દરેક બિંદુ છે, બરાબર, અનંત બિંદુઓથી વર્તુળનો પરિઘ બને, એ કોઈ એક જ બિંદુમાંથી પસાર થતી રેખા આપણે દોરીએ એટલે કે આપણે એને સ્પર્શક કહીશું, ટેન્જન્ટ કહીશું. અને એ સ્પર્શકને લંબ, હવે આ એક જ બિંદુમાંથી પસાર થાય છે, આ એક જ બિંદુમાંથી, તો આ એક બિંદુમાંથી તો આપણે લંબ દોરી શકીએ ને, આપણે ધારવાનું છે. અહીંયા ભલે દેખાતું ના હોય પણ સ્પર્શક જ એક એવી રેખા છે કે જે એક બિંદુમાંથી પસાર થાય જ છે. તો હવે એમાંથી આપણે લંબ આસાનીથી દોરી શકીએ. તો એમાંથી જ્યારે આપણે લંબ દોરીએ ત્યારે આ એ શેમાંથી પસાર થાય છે? વર્તુળના કેન્દ્રમાંથી. તમે વર્તુળ પરના કોઈ પણ બિંદુમાંથી પસાર થતો કોઈ સ્પર્શક દોરો છો અને એને લંબ દોરો છો તો તે બધા બિંદુઓમાંથી પસાર થતો જે લંબ છે તે શેમાંથી પસાર થતો હશે? વર્તુળના કેન્દ્રમાંથી. એટલે કે તમે એમ કહી શકો કે જ્યારે તમારે કોઈ વક્ર સપાટીનો, જ્યારે તમારે કોઈ વક્ર સપાટીની, જ્યારે તમારે કોઈ વક્ર સપાટી પરથી લંબ દોરવો હોય તો તમારે લંબ એટલે કે એ શેમાંથી પસાર થતો હશે? એના વક્રતા કેન્દ્રમાંથી. કારણ કે એક પોલાગોળાનો જ ભાગ છે ને, આ જે સી છે તે એક પોલાગોળાનો જ ભાગ છે, એક પ્રકારનું કેન્દ્ર જ છે, પરંતુ આ વક્ર સપાટીનું કેન્દ્ર છે એટલે આપણે એને કહીશું વક્રતા કેન્દ્ર. તો જ્યારે તમે કોઈ વક્ર સપાટી પરથી લંબ દોરવો હોય એટલે કે એ કેમાંથી પસાર થતો હશે? ઓલવેઝ એની ત્રિજ્યામાંથી. કારણ કે જે આ વર્તુળના કેન્દ્ર અને આ જે બંને વચ્ચેનું અંતર છે એને આપણે શું કહીશું? આ જે કેન્દ્ર અને આ જે વર્તુળ, વર્તુળ પરનું જે બિંદુ છે એને આપણે શું કહીશું? ત્રિજ્યા. બરાબર, તો તમે આસાનીથી દોરી શકો કે ના દોરી શકો? મારે અહીંયા કોઈ વક્ર, હું વક્ર સપાટી દોરું છું અહીંયા અને એનું મારે સ્પર્શક દોરવો છે, હવે લંબ દોરવો છે, તો મારે શું કરવું પડે? આ વક્રનું, આ વક્ર જે અરીસો છે એનું કેન્દ્ર છે વક્રતા કેન્દ્ર, અને હવે મારે અહીંયાથી લંબ દોરવો છે તો મારે શું કરવું પડે? આ જે લંબ હશે એ શેમાંથી પસાર થતો હશે? ઓલવેઝ એના કેન્દ્રમાંથી જ પસાર થતો હશે. એટલે કે આપણે આ રીતે લંબ દોરી શકીએ. બરાબર, તો મેઇન ટોપિક પર આવીએ કે જ્યારે કોઈ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે અંતર્ગો રેડિસાની પરાવર્તક સપાટી પર, ત્યારે આપણે જે પ્રકાશનું કિરણ છે તે કઈ રીતે પરાવર્તિત થશે તે આપણે જોઈએ. તો હવે તમે અહીંયાથી એક લંબ દોરો, બરાબર, કે જે શેમાંથી પસાર થતું હશે? એના વક્રતા કેન્દ્રમાંથી. બરાબર, વક્ર સપાટી પરનું જે લંબ હશે તે હંમેશા વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થતું હશે. તો આ જે પ્રકાશનું કિરણ છે તે અરીસાની સપાટી પર આપાત કરવામાં આવે છે. તો હવે પરાવર્તનના નિયમો શું કહે છે? કે જેટલો આપાત કોણ હશે તેટલો જ પરાવર્તન કોણ હશે. તો લંબ સાથેનો ખૂણો એટલે આને કહીશું આપણે આપાત કોણ. તો આ જે પરાવર્તન કોણ હશે તે કેટલો હશે?
આઈ જેટલો જ હશે એટલે કે એટલા જ એંગલથી તે પરાવર્તિત થશે. તો આ જે પરાવર્તન કોણ છે એને આપણે કહીશું આર, બરાબર. અને આ જે બિંદુ છે એને આપણે કહીશું એફ. શું કહીશું એને? એફ. એ જ રીતે તમે કોઈ નીચેની બાજુએથી પ્રકાશનું કિરણ પસાર કરો છો, બરાબર, આ પ્રકાશનું કિરણ આ મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય છે અરીસાની પરાવર્તક સપાટી પર, તો તેને લંબ દોરી લો. તો લંબ એટલે કે એની વક્રતા ત્રિજ્યા, વક્રતા ત્રિજ્યા એટલે કે સી બિંદુ અને પી બિંદુ વચ્ચેનું અંતર, એટલે કે તે સીમાંથી પસાર થતું જશે. તો હવે એનું જે પ્રકાશનું કિરણ પરાવર્તિત થશે તે કઈ રીતે થશે? તો કે લંબ અને આપાત કિરણ વચ્ચેનો જે ખૂણો છે આઈ, એટલા જ એંગલથી તે લંબ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો, પરાવર્તન કિરણ વચ્ચેનો ખૂણો હશે. તો આઈ ઇઝ ઇક્વલ ટુ આર, આઈ ઇઝ ઇક્વલ ટુ આર. પરાવર્તનના નિયમનો આ લાસ્ટ જે રૂલ હતો તે પરાવર્તનનો બીજો નિયમ, કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જ હોય છે, બરાબર. એ જ રીતે તમે કોઈ અહીંયાથી પ્રકાશનું કિરણ પસાર કરો છો, બરાબર, તો અહીંયા જે લંબ હશે તે કઈ રીતે આપણે દોરશું? આ રીતે. અને અહીંયા જે આઈ હશે એટલા જ એંગલનો તે પરાવર્તન કોણ બનાવશે, એટલે કે એ બી અહીંયાથી જ પસાર થશે. અને તમે જો અહીંયાથી કોઈ પ્રકાશનું કિરણ પસાર કરો છો તો તે પણ સેમ ટુ સેમ જ એ જ રીતે પસાર થશે. અહીંયા લંબ આ સીમાંથી પસાર થતો જ બનાવશે, બરાબર. તો કન્ક્લુઝન શું નીકળે? કે મુખ્ય અક્ષને સમાંતર અને તેની નજીક પસાર થતા પ્રકાશના કિરણો, મુખ્ય અક્ષને સમાંતર અને એની આસપાસ નજીક સમાંતર કિરણપુંજ જ્યારે અંતર્ગોળ અરીસાની સપાટી પર આપાત થાય છે ત્યારે શું થાય છે? એ પરાવર્તન પામીને, અરીસાની સપાટી પરથી આ પરાવર્તન પામીને જે બિંદુએ છેદે છે, આ પરાવર્તન પામીને આ બિંદુએ છેદે, આ નીચેનું કિરણ પરાવર્તન પામીને આ બિંદુએ છેદે, તો એ જે બિંદુએ છેદે છે તેને આપણે શું કહીશું? અરીસાનું મુખ્ય કેન્દ્ર એટલે કે ફોકસ. અને જો તમે વધારે પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસાની સપાટી પર આપાત કરો તો તે બધા કિરણો ક્યાં છેદશે? એના ફોકસ પર જ છેદશે. એટલે કે આ જે ફોકસનું જે પોઈન્ટ છે ને ત્યાં હીટ વધી જશે, મીન્સ બધું ફોકસ ત્યાં થશે, ત્યાં ગરમી ઉત્પન્ન થશે, ઉર્જા ઉત્પન્ન થશે, હીટ વધશે, એટલે એને આપણે કહીશું ફોકસ, બરાબર. અને મુખ્ય કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર લંબાઈ એટલે શું? કે કેન્દ્ર લંબાઈ એ મુખ્ય અક્ષ પર પી, ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું અંતર પી એફ છે. આ એફ છે અને આ અરીસાનો ધ્રુવ એટલે કે પી. તો કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? પી અને એફ વચ્ચેનું અંતર એને આપણે કહીશું કેન્દ્ર લંબાઈ, બરાબર. પી અને એફ વચ્ચેનું અંતર તેને આપણે કહીશું કેન્દ્ર લંબાઈ. અને કેન્દ્ર લંબાઈ જે છે તેને આપણે સ્મોલ એફ વડે દર્શાવવાના છીએ, એની સંજ્ઞા છે સ્મોલ એફ. મુખ્ય કેન્દ્ર છે તેને આપણે કેપિટલ એફ વડે દર્શાવીશું અને કેન્દ્ર લંબાઈ છે તેને આપણે સ્મોલ એફ વડે દર્શાવીશું. અને આ જે અરીસાનું જે વક્રતા કેન્દ્ર છે સી, અહીંયાથી અહીંયા વચ્ચેનું અંતર છે તે છે આર, બરાબર. આપણે વક્રતા કેન્દ્ર અને ધ્રુવ પી વચ્ચેના અંતરને આપણે કીધી છે વક્રતા ત્રિજ્યા, અને મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ પી વચ્ચેના અંતરને કીધી છે કેન્દ્ર લંબાઈ. તો આ વક્રતા કેન્દ્ર, આ જે કેન્દ્ર લંબાઈ છે તે ધ્રુવ વક્રતા ત્રિજ્યા કરતાં કેટલી છે? અડધી. તો આપણે ઇક્વેશન લખી શકીએ કે કેન્દ્ર લંબાઈ એફ તે વક્રતા ત્રિજ્યા આર કરતાં અડધી છે, બરાબર, જ્યાં આર તે વક્રતા ત્રિજ્યા છે. એકવાર ફરીવાર વાક્ય જોઈ લઈએ. મુખ્ય અક્ષને સમાંતર અને તેની નજીક પસાર થતા પ્રકાશના કિરણો ગોલી અરીસા પર આપાત થાય છે ત્યારે શું થાય? એ પરાવર્તન પામીને જે બિંદુએ છેદે, જે બિંદુએ ભેગા થાય છે તેને આપણે કહીશું મુખ્ય કેન્દ્ર એફ. ક્યાં અરીસાનું? અંતર્ગોળ અરીસાનું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ જે છે ને તે લંડનમાં આવેલી વોકી ટોકી બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગ ફેમસ એટલા માટે છે કે તેની, આ બિલ્ડિંગની સામે એકવાર કાર ઊભેલી હતી, યા તો એકવાર કોઈ ગાડીની જે કાર હતી અને એકવાર કોઈ દુકાન હતી એનો કાચ મીન્સ તોડી નાખેલો, યા તો મોટરની જે કાર હતી એનો કાચ બી તૂટી ગયેલો. આ બિલ્ડિંગની સામે કાચ ઊભેલી હતી, કાચની વસ્તુ એ તૂટી ગયેલી હતી. તો શા માટે એ થયેલું હતું? તો તે આપણે જોઈએ આગળ કે શા માટે આ બિલ્ડિંગ ફેમસ એટલા માટે છે કે એક તો એના શેપને લીધે, એનો શેપ તમને ખબર હોય તો કેના જેવો લાગે? વક્ર ગોળી અરીસા જેવો, બરાબર. અને એ બિલ્ડિંગની સામે જે કંઈ પણ કાચની વસ્તુ હતી ને એ એક મીન્સ થોડા ટાઈમ સુધી એક સાથે ઊભી રહી તો ત્યાંનું કાચ તો તૂટી જતો. શા માટે તે તૂટી જતો તે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ.
તો બહિર્ગોર અરીસાનું મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ પહેલા આપણે એ સમજી લઈએ. તો બહિર્ગોર અરીસો કોને કહેવાય? કે જેની બહારની સપાટી પરાવર્તક હોય. એટલે કે જો હું પ્રકાશના કિરણને કોઈ બહારની સપાટી પર આપાત કરવામાં આવે છે, આ એની મુખ્ય અક્ષ છે, બરાબર. અને આ છે એનું ધ્રુવ પી. હવે બહિર્ગોર અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કોઈ પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે, બરાબર, ત્યારે શું થશે? એક તો આપણને ખબર છે કે પરાવર્તનના નિયમનું પાલન કરીને અહીંયા તો પોલિશ કરેલી સપાટી છે, એટલે કે પ્રકાશનું કિરણ ત્યાંથી આગળ પસાર થઈ શકશે નહીં. તો શું થશે? તો આ જે પ્રકાશનું કિરણ છે તે પહેલાં તો આનું જે વક્રતા કેન્દ્ર છે તે અહીંયા હશે સી. એ જે પ્રકાશનું કિરણ છે તે એની સાથેનો લંબ બનાવશે, આની સાથેનો લંબ બનાવશે, અને લંબ એટલે જે આપાત કોણ છે એટલા જ કોણથી તે પરાવર્તિત થઈ જશે, એટલે કે આરથી, બરાબર. એ જ રીતે અહીંયા પ્રકાશનું કિરણનું પરાવર્તન કઈ રીતે થશે? આ રીતે. કોઈ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોર અરીસાની પરાવર્તક સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તનના નિયમોનું પાલન થતાં પાલન કરીને જ આ ઇઝ ઇક્વલ ટુ આર સાથે એ પ્રકાશનું કિરણનું પરાવર્તન થાય છે. અને બંને કિરણો ડિસ્ટ્રેક્ટ થતા હોય, મીન્સ દૂર જતા હોય, દૂર જશે મીન્સ કન્વર્ઝ નહીં થાય, ભેગા નહીં થાય, દૂર જશે એકબીજાથી બહિર્ગોર અરીસાના કેસમાં, તો એને આપણે શું કહીશું? બહિર્ગોર અરીસા દ્વારા થતું પ્રકાશનું પરાવર્તન, બરાબર. હવે હું કોઈ અહીંયા પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આ એક બીજું પ્રકાશનું કિરણ લઉં છું તો એનું પણ શું થશે? લંબ સાથેનો જે પરાવર્તનના નિયમોનું પાલન કરીને જ એનો જે પરાવર્તન કિરણ છે તે આ રીતે થઈ જશે. અને આ જે બધા કિરણોને હવે આપણે પાછળની અરીસાની પાછળની બાજુએ આપણે ભેગા થતા નથી, પણ આપણે એવી કલ્પના કરીએ છીએ કે ભેગા થાય, કારણ કે આપણે શું મેળવવાનું છે? બહિર્ગોર અરીસાનું મુખ્ય કેન્દ્ર. તો બહિર્ગોર અરીસાનું મુખ્ય કેન્દ્ર ક્યાં હશે? તો જે અરીસાની જે પરાવર્તક સપાટી છે તેની પાછળની બાજુએ હશે. તો પાછળની બાજુએ હશે તે આપણને ખબર છે, પરંતુ ભેગા તો થતા નથી પ્રકાશના કિરણ. જ્યાં પ્રકાશના કિરણ ભેગા થાય એને આપણે કહીએ મુખ્ય અક્ષ, પણ થતા જ નથી, કારણ કે અપકેન્દ્રિત થાય છે, એકબીજાથી દૂર જાય છે, કેન્દ્રિત નથી થતા. તો આપણે કેન્દ્રિત કરવા માટે શું કરીએ? આપણે એવી કલ્પના કરીએ કે આ જે કિરણો છે તેને હું પાછળ લંબાવું, બરાબર. તો શું થશે? આ કિરણને હું પાછળ લંબાવું તો તે અહીંયા મળે, આ કિરણને હું પાછળ લંબાવું તો તે અહીંયા મળે, આ કિરણને પાછળ લંબાવું તો અહીંયા મળે, અને આ કિરણને બી પાછળ લંબાવું તો અહીંયા મળે, બરાબર. અને હું પાછળ લંબાવું છું તો આ બધા કિરણો ક્યાં ભેગા થાય છે? એક બિંદુએ ભેગા થતા હોય એવું લાગે છે. તો આ જે બિંદુએ ભેગા થતા હોય, થતા નથી પણ આપણે કલ્પના કરીએ છીએ, બરાબર, આપણે મુખ્ય કેન્દ્ર મેળવવા માટે. તો જે બિંદુએ ભેગા થાય તો તેને આપણે શું કહીએ? મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર બહિર્ગોર અરીસાનું. બહિર્ગોર અરીસાનું મુખ્ય કેન્દ્ર. અને મુખ્ય કેન્દ્ર એફ અને પોલ પી વચ્ચેના અંતર એટલે કે પી એફ એને આપણે કહીશું કેન્દ્ર લંબાઈ, બહિર્ગોર અરીસાની કેન્દ્ર લંબાઈ, બરાબર. અને જે કેન્દ્ર લંબાઈ છે તે આર કરતાં કેવી હોય? આર કરતાં હાફ, કારણ કે આ જે વક્રતા કેન્દ્ર છે અહીંથી અહીંયા સુધીના અંતરને કહીશું આર, અને અહીંથી અહીંયા સુધીના અંતરને કહીશું એફ. તો આ જે એફ છે તે આર કરતાં અડધું છે. એકવાર નજર કરી લઈએ. મુખ્ય અક્ષને સમાંતર અને તેની નજીક પસાર થતા પ્રકાશના કિરણો ગોલીય અરીસા પર આપાત થાય ત્યારે પરાવર્તન કિરણો મુખ્ય અક્ષને જે બિંદુએથી અપકેન્દ્રિત થતા હોય એવું લાગે તો બહિર્ગોર અરીસાનું તેને મુખ્ય કેન્દ્ર કહેવાય. આ જે બિંદુએથી અપકેન્દ્રિત થતા હોય તેવું લાગે છે તો તેને આપણે કહીશું મુખ્ય કેન્દ્ર. આ જે પસાર થતા પ્રકાશના કિરણો છે તે જે બિંદુએથી અપકેન્દ્રિત થતા હોય, આ બિંદુનું કેન્દ્ર છે અને અહીંયાથી અપકેન્દ્રિત, અપકેન્દ્રિત યાથી એટલે કે એકબીજાથી દૂર જતા હોય, ફેલાતા હોય જે બિંદુએથી, તેને આપણે કહીશું બહિર્ગોર અરીસાનું મુખ્ય કેન્દ્ર. કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? તો કે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું જે અંતર છે તેને આપણે કહીશું કેન્દ્ર લંબાઈ. અને કેન્દ્ર લંબાઈ એફ એ આરના અડધું હોય છે, બરાબર. જે આર શું છે? વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? બહિર્ગોર અરીસાની, કે બહિર્ગોર અરીસો જે પોલા ગોળામાંથી બનાવવામાં આવેલો છે તે ગોળાની ત્રિજ્યા, એટલે કે એને આપણે કહીશું વક્રતા ત્રિજ્યા. તો હવે આપણો જે મારો જે ક્વેશ્ચન હતો, જે બિલ્ડિંગ છે, આ જે બિલ્ડિંગ છે તેનો જે આ શેપ છે તે કેવો છે?
આજે બિલ્ડિંગનો શેપ છે તે કેવો છે? બહિર્ગોળ અરીસા જેવો, બરાબર. આજે આગળનું જે કે કાચનું બનેલું છે, બરાબર. તો હવે જ્યારે આ પ્રકાશનું કિરણ એમાંથી પસાર થાય છે, પ્રકાશનો સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો, સૂર્ય પ્રકાશનો સ્ત્રોત છે, એમાંથી આવતા પ્રકાશના કિરણો ત્રિજ્યાવર્તી રીતે આગળ વધે છે, આપણને ખબર છે. પરંતુ આપણે પૃથ્વી, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલું બધું લાર્જ છે, એટલું બધું મોટું છે કે આપણે જેમાં આમાંથી આવતા પ્રકાશના કિરણો છે તેને આપણે સમાંતર પ્રકાશના કિરણો તરીકે લઈ શકીએ. નહીંતર સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો ત્રિજ્યાવર્તી પ્રકાશના કિરણો જ છે. પરંતુ અગર હું લાંબા કિરણો દોરું અને જ્યારે કોઈ અરીસાને હું અહીંયા રાખવામાં આવે દૂર, ત્યારે શું થાય? આ જે કિરણો છે તેને આપણે સમાંતર આવતા હોય તે રીતે આપણે લઈ શકીએ. પરંતુ જો હું એક અરીસો છે તેને હું અહીંયા રાખું તો અહીંયા તો ત્રિજ્યાવર્તી રીતે આવતા હોય ત્યાં સમાંતર પ્રકાશના કિરણો મળી શકે નહીં. તો સૂર્યથી પૃથ્વીનું વચ્ચેનું અંતર જે છે તે એટલું દૂર છે કે આપણે પ્રકાશના જે કિરણો છે તેને આપણે સમાંતર આવતા હોય તે રીતે લઈ શકીએ. તો હવે શું થશે? સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો અહીંયા દિશા પર આગળ વધે છે, બરાબર. સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો આ જે બિલ્ડિંગ છે એના ઉપર પડે છે. હવે આ જે બિલ્ડિંગ છે તે અંતર્ગોળ અરીસાની છે, બરાબર. અંતર્ગોળ અરીસો જેવો શેપ છે, પાછળનું જે છે તે પોલિશ કરેલું છે અને આગળનું જે છે તે પરાવર્તક સપાટી છે. તો હવે શું થશે? આ જે પરાવર્તન પ્રકાશના કિરણો આપાત થાય છે તે બધા જ પ્રકાશના કિરણો પાછળની સપાટી પરથી અથડાઈને ક્યાં જશે? પાછા જશે, બરાબર. તો શું થશે? આ જ્યારે પાછા જાય એટલે કે પરાવર્તન પામીને કોઈ એક બિંદુએ ભેગા થતા હશે. સૂર્યના પ્રકાશના કિરણો એટલા બધા હોય કે આપણે એને પાછા લઈએ અને કોઈ એક બિંદુ પર ફોકસ થતું હોય અને ત્યાં હીટ ઉત્પન્ન થાય, ઉર્જા ઉત્પન્ન થાય, ત્યાં તો ઓબ્વિયસલી ત્યાં કાચ તૂટે. એટલે અહીંયા અગર કોઈ કાર પડેલી હોય યા તો કોઈ દુકાનનો કાચ હોય, આ જે બધા પ્રકાશના કિરણો બિલ્ડિંગ પર પડે ને બિલ્ડિંગ પરથી પ્રકાશના જે પરાવર્તન થાય છે બધા પ્રકાશના કિરણો ત્યાં મુખ્ય કેન્દ્ર પર, મીન્સ અહીંયા જે કાર હશે ને તે એ જે બિલ્ડિંગનો જે શેપ છે ને એનું મુખ્ય કેન્દ્ર આપણે કહી શકીએ, બરાબર. કે જે પ્રકાશના કિરણો છે તે પરાવર્તન પામીને તે જ બિંદુએ મોટાભાગના કિરણો ભેગા થતા હોય અને ત્યાં એટલી બધી ઉર્જા ઉત્પન્ન કરે, એટલું બધું ફોકસ થાય ત્યાં કે જે કાચ છે તે તૂટી શકે, બરાબર. એટલા માટે તે ગાડીનો કાચ યા તો દુકાનનો જે કાચ હતો તે તૂટી જાય. શા માટે? કારણ કે આ બિલ્ડિંગના જે શેપ છે એના લીધે, બરાબર. તો એક શું જવાબદાર છે એના માટે? જે આ બિલ્ડિંગનો શેપ છે એનું મુખ્ય કેન્દ્ર, મીન્સ એનું જે શેપ છે એનું જે મુખ્ય કેન્દ્ર છે એના પર આધારિત છે, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ પર. હવે આપણે જોઈએ ત્રીજો ટોપિક અને લાસ્ટ ટોપિક આજના લેક્ચરનો, જે છે ગોલી અરીસા દ્વારા પ્રતિબિંબ રચવાના નિયમો. હવે ગોલી અરીસા દ્વારા પ્રતિબિંબ રચાય છે તેના માટેના નિયમો શું છે? તો મોટા ભાગે તો તે આપાત કોણ અને પરાવર્તન કોણ બે પર આધાર રાખે છે, બરાબર. તો આપાત કોણ અને પરાવર્તન કોણ બે પર કઈ રીતે? તો કે જો પહેલો નિયમ તો આપણને ખબર જ છે કે અંતર્ગોળ અરીસો હોય અને હું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે તો તેનું શું થાય છે? તો મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણોનું પરાવર્તન બાદ મુખ્ય અક્ષમાંથી પસાર થાય છે અને પસાર થતા હોવાનું જણાય છે, બરાબર. હવે આ અંતર્ગોળ અરીસો છે અને આ બહિર્ગોળ અરીસો છે. આ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના પસાર થતા કિરણો તે પરાવર્તન પામ્યા બાદ કઈ રીતે જશે? તો કે મુખ્ય અક્ષમાંથી પસાર થતા હોય ને એ રીતે, ઓબ્વિયસલી અહીંયા પરાવર્તનના નિયમોનું પાલન થઈને મુખ્ય અક્ષમાંથી જ પસાર થશે અને જે બિંદુ એથી પસાર થશે તેને આપણે કહીશું મુખ્ય કેન્દ્ર, બરાબર. તો આ પહેલો નિયમ. બહિર્ગોળ અરીસાના કેસમાં શું થશે? તો કે અહીંયા પ્રકાશના કિરણો આપાત થાય છે બરાબર, તો એ પ્રકાશના કિરણો પરાવર્તન પામીને એના એ જ માધ્યમમાં પાછા જતા રહેશે. પરંતુ આપણે મુખ્ય કેન્દ્ર મેળવવું હોય તો આ બધા કિરણોને એક જગ્યાએ ફોકસ થવો જરૂરી છે. તો આપણે એને ફોકસ કરશું તો તે પણ એક બિંદુએથી અપકેન્દ્રિત થતા હોય ને તેવો ભાસ થશે. તો આને કહેવાય કોન્વેક્સ મિરરનું મુખ્ય કેન્દ્ર. અને કોન્વેક્સ મિરરમાં જે રીતે પ્રતિબિંબ રચાય છે, પરાવર્તન થાય છે તેનો પહેલો નિયમ, બરાબર. અને આ જે છે તે કોન્વેક્સ મિરર. બીજો રૂલ, મુખ્ય અક્ષમાંથી પસાર થતા અથવા મુખ્ય અક્ષ તરફ જતા પ્રકાશના કિરણો અરીસાએથી પરાવર્તન થયા બાદ મુખ્ય અક્ષને કેવા થશે? સમાંતર.
એટલે કે શું કહેવા માંગે છે, આપણે અંતર્ગોર અરીસાનો કેસ લઈએ તો આ મુખ્ય અક્ષ છે. હવે મુખ્ય અક્ષમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ એટલે કે અહીંયા મુખ્ય અક્ષનું આ છે વક્રતા કેન્દ્ર અને આ છે વક્ર મુખ્ય કેન્દ્ર, આ છે વક્રતા કેન્દ્ર, આ છે મુખ્ય કેન્દ્ર. હવે જો હું કોઈ પ્રકાશના કિરણને મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરું છું, મુખ્ય અક્ષમાંથી પસાર થતા અથવા મુખ્ય અક્ષ તરફ જતા, બરાબર આ મુખ્ય અક્ષમાંથી પસાર થતું એટલે કે હું મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરું છું, તો આ જે પ્રકાશનું કિરણ છે એને હું મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરું છું તો શું થશે, તો કે પરાવર્તનનો નિયમ, પહેલાં તો આપણે લંબ દોરવો પડે વક્ર અરીસા પરનો લંબ એટલે કે એની વક્રતા ત્રિજ્યા એટલે કે તે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતો હશે તેનો લંબ, તો આપણે આ લંબ દોરી લીધો તો પરાવર્તનના નિયમનું પાલન કરીને શું થાય, આપાત કોણ એ પરાવર્તન કોણના સમપ્રમાણમાં હોય છે. તો જો હું પ્રકાશના કિરણને મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરું અને અરીસાની સપાટી પર આપાત કરું તો એનું પરાવર્તન પામીને કઈ દિશામાં આગળ વધશે, તે એટલો જ આપાત કોણ બનાવીને આ દિશામાં એટલે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે. જો હું આ રીતે કરું, આ એક કિરણ બીજું છે તો એમાં બી નિયમોનું પાલન થઈને આ જ દિશામાં, એટલે કે જો હું મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરું છું પ્રકાશનું કિરણ તો તે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામશે, જો હું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરું છું તો તે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, બરાબર. આ છે અંતર્ગોળ અરીસા માટેનો રૂલ. ત્રીજો નિયમ, વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા વક્રતા કેન્દ્ર તરફ જતું કિરણ અરીસાએથી પરાવર્તિત થયા બાદ તેના પથ પર પાછું ફરે છે, કારણ કે તેના માટે આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને આર ઇઝ ઇક્વલ ટુ પણ ઝીરો. કઈ રીતે, તો કે આ અંતર્ગોળ અરીસો છે, બરાબર, આ એની મુખ્ય અક્ષ છે, આ એનું છે વક્રતા કેન્દ્ર. હવે વક્રતા કેન્દ્રમાંથી હું કોઈ કિરણને પસાર કરું છું, પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્રમાંથી કોઈ કિરણને હું પ્રકાશ પસાર કરું છું અને અરીસાની સપાટી પર આપાત કરું છું, તો આપણને ખબર છે કે જ્યારે પણ કોઈ વક્ર સપાટી પરથી લંબ દોરવા હોય ને ત્યારે તે કિરણ કેમાંથી પસાર થતું હશે, એના વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થતું હશે. એટલે કે હું લંબ દોરું ને તો પણ તે કેનામાંથી પસાર થાય, વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થાય, અને વક્રતા કેન્દ્રમાં જ પ્રકાશના કિરણને આપાત કરું તો આપાત કોણ કેવો બને મારો અહીંયા, આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો બને તો એ જ કિરણ એ જ દિશામાં પાછું આવશે કે નહીં, વક્રીભૂત, કારણ કે પરાવર્તન કોણ બી કેવો બનશે એનો, ઝીરો જ બનશે, બરાબર. એટલે કે જો હું વક્રતા કેન્દ્રમાંથી પસાર કરીશ તો આપાત કોણ ઝીરો બને તો આર બી ઝીરો બને, એટલે કે એ જ દિશામાં વક્રતા પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈને પાછું આવશે અંતર્ગોળ અરીસા દ્વારા. અને છેલ્લો નિયમ છે, ચોથો નિયમ, અરીસાના ધ્રુવ પાસે આપત અને પરાવર્તિત કિરણો સાપેક્ષ સંમિત હોય છે. હું આ અરીસાનો આ ધ્રુવ છે, બરાબર, અને અરીસાના ધ્રુવ પાસે કોઈ પ્રકાશના કિરણને આપાત કરું છું તો અરીસાના ધ્રુવ પાસે આપાત કરું તો અહીંયા તો આ જે ત્રિજ્યા છે એનું લંબ દોરું તો અહીંયાથી જ પસાર થતો હશે, આ લંબ પણ વક્રતા કેન્દ્ર સીમાંથી એટલે કે અહીંયાથી અહીંયા એનો લંબ છે, તો આ જેટલો આપાત કોણ એટલો જ એનો થશે આર. તો આપાત કોણ આઈ ઇઝ ઇક્વલ ટુ આર, એટલે કે જેટલો આપાત કિરણ હશે એ જ રીતે પરાવર્તિત કિરણ હશે. તો આ કાચ જેવું લાગે કે નહીં, અહીંયા હું સમતલ અરીસો મૂકું કે આ જેવું છે એવું જ આ લાગે, એટલે કે સંમિત છે. સંમિત એટલે કે શું, બંને સાઈડ સરખું. હું આ ગોળ છે, હું ગોળને અહીંયા વચ્ચે અરીસો મૂકું કે આ સાઈડ જેટલું દેખાય એવું પેલી સાઈડ દેખાય, એટલે કે તે સંમિત છે, બરાબર. તો અરીસાના ધ્રુવ પાસે આપાત અને પરાવર્તિત કિરણો સાપેક્ષ સંમિતિત હોય છે. આ ધ્રુવ પાસે જ્યારે હું પ્રકાશનું કિરણ આપાત કરું ત્યારે આ બંને કિરણો સંમિત હોય છે, એક સમાન જ હોય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું ત્રણ ટોપિક. એક તો ગોલી અરીસા દ્વારા જે અંતર્ગોર અરીસો અને બહિર્ગોર અરીસો છે તેની સાથે જોડાયેલ કેટલાક કમ્પોનન્ટ્સ, કેટલીક વ્યાખ્યાઓ. બીજો ટોપિક જોયો તે છે અંતર્ગોર અરીસો અને બહિર્ગોર અરીસાનું જે મુખ્ય કેન્દ્ર છે એ કઈ રીતે મેળવવું અને કેન્દ્ર લંબાઈ છે તે કઈ રીતે મેળવવી એના માટે જોયું. અને ત્રીજો જે નિયમ છે તે છે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા માટે જે પરાવર્તન થાય છે તેના માટેના કેટલાક નિયમો. તો જો તમને આ વિડીયો પસંદ આવેલો હોય તો આ વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને હજુ વધુ માહિતી મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે અંતર્ગોળ અરીસા દ્વારા કઈ રીતે પ્રતિબિંબ મળે છે, કઈ વસ્તુને ક્યાં મૂકીએ અને કઈ રીતે પ્રતિબિંબ મળે છે, વાસ્તવિક મળે છે, આભાસી મળે છે, એ બધું જોવાના છીએ. હજી વધુ માહિતી મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.